ભગવાન પાસે ગમે ત્યારે જાઓ, માગવું નહીં, ઘણા તો નથી વાત વાતમાં માનતા. આવું કરે, એ દિશામાં મારો છોકરો દહમાં પાસ થાય તો બે દીવા કરી, બે દીવા હાટું દિશામાં તારા છોકરાને પેપર દેવા દે, એમ તારા ઘૂઘુનું વેલો જગાડે અને આને વસાય. એક છોકરાનું પરિણામ હતું, આજે આજે જ ગયું ને સાહેબ, આવતીકાલે છે કે સોમવારે, સોમવારે છે ને, હા એટલે ઈચ્છું ને કાલે રવિવાર લઈને સોમવારે, સોમવારે પરિણામ છે. એક ભાઈ ને પરિણામના દિવસે જ મહેમાન ઘેરે આવવાના હતા, ગોરદાદા મહેમાન ઘેરે આવવાના હતા, તેથી જ છોકરાનું પરિણામ. એટલે છોકરાને આગલી રાતે કીધું, ભરોસો હોય ને પેટના દીકરા ઉપર તો ભરોસો બાપને હોય જ, કે બેટા તું પરિણામ લઈને આવીને અને હું તને પૂછું ને કેમ છે આપણું રિઝલ્ટ, લગભગ તો પૂછી જ નહીં, તું પૂછ્યા વગર મને કહી દેજે કે બાપા એટલા વિષયમાં હું ગયો. જો બાપને ભરોસો કે આ ફૂલ પાછ હોય જ નહીં, કારણ કે આપણે સળાવ પાછ છે, આપણા છોકરા થોડા ફૂલ પાછ થાય એમ. બેટો બાપ જણે છીલે સાલે ના તો જણ નહીં કામ જણે એમ લાગે વેળના. એટલે છોકરાને કીધું, એટલે જો છો બેટા તારે એમ કહેવું, જો એક વિષયમાં ફેલ થયો ને તો તારે આવીને કહેવાનું એક વૈષ્ણવને મારા પ્રણામ, બે વિષયમાં નાપાસ થયા તો એમ કહેવાનું બે વૈષ્ણવોને મારા પ્રણામ. સમજી ગયો બેટા? હા પપ્પા. ઓલો બીજેથી પરિણામ આવ્યો, મહેમાન બેઠેલા જાહેરમાં બોલ્યો, બધા વૈષ્ણવોને મારા પ્રણામ. બધા વિષયમાં ગોથું ખાઈ ગયું. બોલો છોકરા, છોકરા ભલે આ જીતુ, આપણે જીતુભાઈ છે અને યાર બોલવું ગમે, શું કામ? એની જે ઓલી બ્રેક છે ને એ પરમાત્માની દેન છે, એની પોતાની નથી. કુદરત જે બનાવે એ બરોબર જ બનાવે આપણને, એમાં કોઈથી ધોખો નહીં કરવાનો. પણ મેં કીધું પણ એ ચૂકી ગયો, જો અત્યારે બોલ્યો તો મારા આમ જીભ છૂટી પડી જાતે. પણ હવે ફગી ગયો, એને કોઈનું કીધું કરવું તો નથી જ. આજ પછી કોઈ દી ન કહો, બસ જો કહું તમને, આપણી જીભ તોતળી હશે ને તો સમાજને ગમશે. આપણી જીભ તોતળી હશે કારણ કે ભગવાને બનાવે છે. અરે અમરીશભાઈ ને તારી કરતા વધારે જલાતી સાહેબ, અગાશી માથે બે બે નું ભાષણ કરાવ્યા અમે, મેં કરતા એની સોટી જાય વાંચી મારવું પડે છે, એઠી પડતી આ નરું સતી કહો. અરે બાબા આપણા ગિરિબાપુ જે સપ્તાહ વાંચે છે ત્યારે કુંડલાવાળા મુકેશ ગિરિબાપુ, બરોબર મેં જોયેલું એની કેટલી જીભ જલાતી. ને આપણા ભારતી બાપુના હગા ભાણે જ, ઉમેદ ભારતીના હગા ભણે, ઉમેદ ભારતી લખવા નાના થાય, અશોક ભારતી એ મામો ભણ્યું એમને, બરોબર સાહેબ ટિકિટ ન બોલાતું, ટિકિટ કહીએ અમે આપી દઉં ટિકિટ એને બદલે. અત્યારે યા દે રુદ્ર શિવા ધનુર ઘોરા પાપ કાશી ની તિયાર સનવા સંત મયાગીરી સંતા વિશાખસિંહ નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સદાકાશ આકાશ માસમ ભજ્યમ. શિવ પુરાણ ની જડેલાટી બોલે છે અમર ગોપાલ બાપુ. બાપુ વાત કરે તો મરી જાય ક્યારે પૂરી થાય, ક્યાં ગયા તા અમે, જ્યાં ગયા પણ તું તો પૂરું કર. હવે એક દી મારી ઘીરી આવ્યા, બોલો મને કે કામ છે, હું શું કામ છે, મને કામ હોય તો કહેતો હોઉં ને, આ સત્ય ઘટના તો હું બહાર આવ્યો. શું છે? મને કે બાપુ પાસે જવું છું ચિત્રકૂટ. હાલો કે તું જાય તો હું ગોપાલ બાપુ ગયા, બાપુ કે પધારો ગોપાલ બાપુ પધારો, એ ક્યાંય આવ્યા. હું બે હવે બાપુ કીધું હું આવ્યા, એ કે બાપુ કામ છે એટલે આવ્યો. તો બાપુએ મને પૂછ્યું શું કામ છે, મને કે તું કહી દે ને આને કામ છે કેવા માલ લાગશે. મેં બાપુ મને એને કંઈ નથી કીધું, મને કે કામ છે હાલે, હું તો એને હારો આવ્યો. મેં કીધું કે ભાઈ જે કામ હોય બાપુ કહો ને ગોપાલ બાપુ. એ કે બાપુ આપ જો આજ્ઞા કરો ને તો મારે રામકથા વાંચવી. બાપુને કોઈ આ પાડતા નહીં ને કે બે મહિને રાવણ સુધી નહીં પોગે. આ સત્ય ઘટના, આ તો રેકોર્ડિંગ થાય સાહેબ આવી વાત. પછી બાપુ સુધી પોગી કોઈક લાગે ને ખોટું કેમ, સાચું છે ને કેમ. મારે બે મિનિટ બાપુ કાંઈ ન બોલે. કીધું બાપુ રહ્યો ગામ દુઃખી થાય, જા રામાયણ વાંચવા જાય ને દહ માથે પોગવું કેમ, એક માથાની વાત કરે તો બપોર થાય. કથા
પહેલી તારીખે તમારી એની કથા સાંભળી બગડાના બે તે દસ પંદર આના ચાર પાંચ વર્ષથી આ વાતને તે બાપુ કે તો મુકમ કરો તું વાત ચાલો તા કે તો તમે ફ્રી હોવી એ તારીખે જ આપો મારા ગામમાંથી શરૂ કરું અને એક દી તમારે આવવા તરત ને તરત બાપુએ તારીખ કાઢીને કીધું કે આ તારીખે અમે આવીશું આ તારીખે તું ચાલુ કરી અને અમે ગયા તે દી જ રાવણ મારવાનો કથા અમે બાપુ ગયા હવે એક તો બાપુ હામાં બેઠા હોય સાક્ષાત વ્યાસપીઠ સામે આવીને બેઠી હોય સાહેબ હવે એમાં પછી ગમે એવા ભક્તો અમારી જેવાને બોલવાનું ઓલું થાય વક્તાને એમ તો થાય ને કે બાપુ હામું શું બોલવું એમાં આની પહેલી કથા એમાં લાઇન્ડર ઘાંઈ ગયેલા ગમે ત્યાં બ્રેક શોટે પણ હું બાપુ રાવણ માર્યો એને બાપુની સામે બાપુએ જાહેરમાં કીધું કે આવો રાવણ મારતા મેં કોઈ દી જોયો નથી કોઈને ઢેફે ઢેફે રાવણ મારે ગોપાલ બાપુ ઉખેડ્યા એ કે બાપુ હમે સોંપાય હું બોલવાની હોય કે વાંદરા થઈ જાય કે ફરતા ઢેફાણ પાણા ધોકાણ લાકડિયું મળ્યા ગોબાવા અને ભાખ દીની કે રાવણ પડ્યો અને રામ હામાં હાથ જોડ્યા હવે ગાનો કરતા હું મરી ગયો છું એટલે ભગવાન રામે કીધું ખબરદાર હવે કોઈ ઘા કર્યો છે રાવણ ઉપરતો એ મરેલ ને ન મરાય એટલે રીસ ને વાંદરા એકવાર થઈ ગયા રાક્ષસ એકવાર થઈ ગયા અને વશમાં કરુણા નિધાન ઉભા રહ્યા રાવણ હામાં રાવણે આમ હાથ જોડ્યા હે મારા નાથ આમ મરાય આખું ગામ ભેગું થઈને એમ જેમ હડકાય ને મારે એમ તમે મને માર્યો આ ગોપાલ બાપુ બોલેલા કહો પાછા વિશ્વમાં શું કે આપણે તો ગમે એમ કરીને રાવણ મારવો છે તો આ ઢેફેન પાણે મરી જતી હોય તો રામને ખોટા એકત્રી બાણ સડાવવા કે પ્રભુ આમ મરાય ભગવાન કે ભાઈ જે થવું થઈ ગયું તો હવે એક વરદાન આપશો અરે તને દહ વરદાન આપું બોલ એ કે બીજું તો કાંઈ નહીં મારી વાત હતી કે કાગવાસ નાખે એવા કોઈ રહ્યા નથી તો એ કે મારું કાર્ય જ કોણ કરશે તમારે મને વચન દેવું પડે કે તમારે મારું કાર્ય જ કરવું પડે રાવણ કે ગોપાલ બાપુ વાંચે વા ભગવાન કે જા તારું રોજ કાર્ય જ કરીશ એ કે રોજ કેમ તા કે જે રસોઈ તૈયાર થઈ ગયા પછી મને ધરાવ્યા વગરના જમશે એ રાવણનું કાર્ય જ ખાતા છે સાહેબ ભલે એણે ગમે એમ ગોથું મારીને કર્યું પણ સમાજને મેસેજ કેવો દઈ દીધો ફાટ દઈને અને પાછું એને સાંજે જે ખાવું હોય ને એ કથામાં કહે કાલે ભગવાન રામ વનમાં જવાના છે બેનો કાલે સરસ મજાની ભાતું લેતા આવજો હુખડિયું બનાવતા આવજો કારણ કે આપણે જાત્રાએ જઈએ તો આપણે ભાતું બાંધવું પડે રામ વનમાં જાય તો એમ કે નાખા દીની હુખડી કાઢ લે બોલે હું કહી તમારી જીભ તોતડી છે મૂળ વાત તો સમાજ સ્વીકારશે કારણ કે પરમાત્માની રચના છે ને આપણી જીભ તોતડી છે તોતડી તો સમાજ સ્વીકારશે પણ પગે લાગીને કહું જીભ તોસડી નથી જાય એ ધ્યાન રાખજો તોસડી હેરાન કરી દેશે વ્રજમાં બાપુ જેટલા બોલતા હતા ને મીઠું બહુ બોલતા હતા ગોકુળમાં જેટલા બોલતા હતા એ મીઠું બહુ બોલતા હું કામ મીઠું આવવાનો હતો ને એટલે આપણી જેવી તૈયારી હોય ને અરે આપણા ગામમાં લીલું ઘાસ નાખો તો સાહેબ ગાયું આવશે ગોંદરો કરો ગાવું આવશે આંગળે પરબડી બાંધી લ્યો તો હસલા ભૂતિના એમ કહેવાય પંખીડા આવશે તમે ચોખાના દાણા વેરી ગયો તો ચકલા ઉતરશે જાહેરના દાણા વેરી ગયો કબૂતર ઉતરશે ઉકડો કરશો ગધેડા આવશે આપણે કેવું આયોજન કરીએ છીએ એના ઉપર આધાર છે આપણી શું તૈયારી છે એના ઉપર આધાર છે ગોકુળની તૈયારી કેવલ ને કેવલ કૃષ્ણની હતી સાહેબ એટલે ગાવડિયો રાખતા એટલે ગાયું રાખે ને વ્રજે હું નિધિવનથી પાછો ફરીને વાતમાં ગયો છો સાહેબ આજ જો નિધિવન રાસ લેતું હોય તો જે દી કૃષ્ણ હશે તે દી એ જી હજી એ વાતું કરે છે વનરાયું એવી હજી એ વાતું કરે છે વનરાયું ઓલી કેવી હશે ઈ નંદની મિલાયું કેવી હશે નંદના લાલની લીલાયું
ના લાલ ની દિલાયો એ કેવી હશે હજી વાતો કરે વનરાયુ કેવી હશે નંદ ના લાલ ની લીલાયો આજની તારીખે ટૂંકમાં વાત એ છે સાહેબ કે અત્યારે એ ગોકુળને યાદ કરીએ તો એમ લાગે ગઈકાલે આ ઘટના ઘટી છે સરળ વધ આઠમની રાત બારોડજી ના વાતે જાઉં છું દેવકીએ જેથી આઠમા સંતાનને જેથી જન્મ આપ્યો કેવી ઘટના હશે દેવકીની આંખમાં લઈ દળ દળ બે કિનારા એ માટે લીધા આ જગતની બે જ નેતા બાળકને જન્મતા વેત રડી હોય તો બે જ માં એક દેવકી અને બીજી અંજની અંજની હનુમાનને જન્મ આપ્યો ત્યારે આંખ વાલે આ હું હનુમાન અને જન્મતા વેત બોલ્યા હોય એવા બે બાળક ગોવિંદ શત્રુપતિ રૂપે પ્રગટ્યો થશે દેવકી કહે છે વસુદેવને નાથ આ મારું આઠમું સંતાન છે કંસનો કાળ છે દેવી શું કરું મારા હાથ પગમાં બંધન તારા ગ્રહના તાળા લાગી ગયા છે પણ ક્ષણિક પહેલા જન્મેલા કૃષ્ણ એ જા ગુગવાટો કર્યો બાપ એ જેલના બંધન છૂટી ગયા બંધાયેલા છૂટી જાય ત્યારે માંડ લેવાનું કાંઈક અનંતના ધણીની કૃપા થઈ તો જ આ થાય ને તો ન થાય વસુદેવના બંધન હથકળિયું નીકળી ગઈ અડધીક રાતે હુંડલો લીધો આપ તો અમારા ઇતિહાસ રાખીને બેઠા છે બારો ઇતિહાસ રાજુભાઈ બે વાર ઇતિહાસમાં હુંડલા આવ્યા છે એક વાર હુંડલો મથુરાની જેલમાં આવ્યો એ હુંડલામાં જગતના બાપને હુંડાવવામાં આવ્યો હતો અને એ હુંડલો આયરને નિહળે જતો હતો અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો એ હુંડલામાં નવ હોરટના ધણી નવ ગણને હુંડાવવામાં આવ્યો છો અને એ હુંડલો આયરને નિહળે જતો હતો હુંડલાએ ઉજળા કરી દેખાડી દીધા સુદેવ ટોપલો માથે લીધો ધીરે 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 જ્યાં ડગ બાંધ્યા સાહેબ રસ્તામાં જાય યમરાજી આવ્યા ભલે લીલા છે ભગવાનની યમુનાને ખબર પડી ભગવાન આવ્યો છે હાલેના પગ પખાડો અને પછી ભગવાને પગ અડાડ્યો યમુનાએ કેળો દઈ દીધો પણ હું તો ટૂંકું એટલું વિચારું કે જેના તાળવામાં કૃષ્ણ બેઠો હશે ને એને દરિયાએ મારક દેહ ભલામાં જેના માથે કૃષ્ણની મોર લાગી હશે ને કારણ કે હુંડલામાં કૃષ્ણ બેઠો છે અને એ જ્યારે ગોકુળમાં પગે છે એ મોટી મોટી પાણીનો જાકારો જઈને એ ભૂમિનો માકારો રે તે દિવોલે આહિરડે કીધું
पधारो रे देवकी जीता दिकरो रे जी वसुदेव ना टोपला माथी नंदे कृष्ण ने उठायो ક્યારેક ક્યારેક જો વિચાર એ આવે આજકુ કે દેવકીની કુખે કૃષ્ણ જન્મ લે છે સાત સાત સંતાનોને મરતા નજર સામે જોયા વેદનાની પરાકાષ્ઠાનું શિખર એટલે દેવકી એની કુખે જન્મે પણ જશોદાના ક્યાં એવા ભાગ્ય છે કે આંખ ખોલે તો ગુગવાટા કૃષ્ણ કરે છે જમણે પડખે કૃષ્ણને હુવડાયો ડાબા પડખામાં દીકરી ગુગવાટા કરતી હતી નંદરાણી મહેમાન આવ્યો છે હા લાવો આમ દીકરી આમ જોયું લઈ લીધી વસુદેવના હુંડલામાં ટોપલામાં હુવડાવી દીધી જો વસુદેવ આ લેતા જા કે સવારમાં આવીને કંસ તમારું આઠમું સંતાન માગશે તો તમે શું આપશો અમારી દીકરી દઈ દેજો સાહેબ તેથી નંદને આંખોના ખૂણા ભીના થયા હતા નંદજી એક મારી દીકરી દઈ દેજો તેથી વસુદેવ ધ્રુજે છે નંદરાય એ નરાધમ નહીં સમજ્યો કે આ દીકરી છે એને મારી નાખશે તેથી નંદ એટલું બોલ્યા છે અમારી દીકરીને મન મારી નાખે તમારો દીકરો બચી જતો હોય ત્યાં લેતા હતા ઘણા એમ કે આવું બન્યું હોય હારું છું દેવા ગોદર થયા ને કેવા થાય એક રાહ હાટું જો કંધોતર ને કાપી નાખતો હોય તો નંદ તેની દીકરી દઈ દે એમાં કઈ ચોખોટ કરવાની વાત નથી આવા પુરાવા થતા જાય ને તો હિંમત થી જીવી એક કે છે ભલા મને ફૂલડે ભરી આજ ગોકુળ કેરી શેરીઓ તાતો કંપી ઉસી કંચની કસેરી બે હજી વેરી છે બાળા વેહમાં હજી વ્રજમાં કુકવાટા કરે તો હા મેં કંપાર્યું મળી થવા કોક આવ્યું છે કોક આવ્યું છે અને પછી દિયે ન વધે એટલો રાતે વધે રાતે ન વધે એટલો દિયે વધે ત્રણ વરહનો થયો તા તો ગોકુળને ચક્રાવે ચડાવ્યો કોઈ ઘર બાકીનો એક બંદાનો ઠપકો ન હોય હા બાળપણ આવું જ હોવું જોઈએ સાહેબ અમારો છોકરો કોઈ સાથે બોલે નહીં ઢીલું રહે ડોહું છોકરો તો ભરાડી જોવો જોવે ને એક ભાઈને કહેજો કે આમ તમને આમ તબિયત તમારી ખરાબ હોય મજા ન હોય મૂડ ન હોય તો તમે શું કરો તાકે હું મંદિરે વયો જાઉં તાકે ન્યાજીનું માળા કરો ના ના ગામના સંપલ ફેર્યા હોય ને હેળફેળ કરીને બેહું પછી પહેરવાવાળા જે ગોતે ને એની મને બહુ મજા આવે આ ગામના સંપલ ફેળા કરીને આનંદ લઈ લેતા હોય એને રામકથામાં ન જવું પડે કાંઈ એક એક ભાઈ કીધું કે એ ભાઈ આ તમારો છોકરો આમ જો પાણાના ઘા કરે એક લઈ લો તાકી મારો નથી કેમ તાક તમને લાગ્યો પાણો તાકે ના હું થોડોક રહી ગયો તાકે રહી જાય એ મારા નો ઈટી જાય એ મારા આવા બાપને જે ભરોસો હોય નિશાન સૂકે નહીં સાહેબ અમારા છોકરા એટલે એ ભરોસો ની વાત એક ભાઈ ને મહેમાન આવ્યો ને એટલે એને બાપાએ કીધું છોકરાને કે બધા દીકરા મહેમાન હાટું કઈક લઈ આવ્યા તો બોલો ટેમ્પો લઈ આવ્યો બોલો રિક્ષા લઈ આવ્યા આવી ગયા નીકળો મહેમાન કે આવી ગઈ બે રિક્ષા નીકળે હાલ નીકળે પછી મહેમાન ખોટી થાય મહેમાન તો ખંભે ખેડી નાખીને વૈયા ગયો વૈયા ગયા પછી એનો બાપ ખીજાડે એ ઠંડુ ગરમ લાવવાનું કીધું તું કાંઈ રિક્ષા લાવવાનું નહોતું કીધું તક તમે કીધું મહેમાન હટ કાંઈક લઈ આવી મને લાગ્યું ખપ ખપ વૈયા આવે હણે થાય જેવા ટાટિયા લઈ તો હું રિક્ષા લઈ આવ્યો પછી છોકરે પૂછ્યું કે હે બાપા મહેમાન કોણ હતા તક તને જોવા આવ્યા હતા પછી તો સાયકલ વાહે કરી પણ પછી કે રિક્ષા હાથમાં આવતી હશે આમ ઘણા અવળાયા કુવારા રહી ગયા હા
એક મહેમાન આવ્યા હતા, છોકરા ઉલ્લી ઉલ્લીને ખોળામાં પડ્યો. છોકરા એના એ મોઢા માલી જીરો ના ગ્લોપ થાય, મહેમાન ની બામુ બગાડ્યો, ગરધણી ઘણા ઈશારા કર્યો. કે છોકરા તેને હા મગા બાપનું ક્યાં હાલ્યું નહીં હો, ઘણા ઈશારા કર્યા. પછી ન સુટકે મહેમાન એમ બોલ્યા કે આ છોકરા માનતા ના લાગે, તક તમને કેમ ખબર પડે, તક તમારું નથી માનતા નહીં કે. હા હા, ભગવાનને કહેજે કે દે તો કનૈયા કુંવર જેવા દેજે, નગર વાંજ્યા રાખજે, ગાંઠનું ખાઈને ગામની આંખે થતા હોય, કૃષ્ણ જેવા. એક 11 વર્ષ અને 52 દિવસ કૃષ્ણ ગોકુળમાં સાહેબ રોકાય, અને આજની તારીખે વ્રજ ન ભૂલતો, એનો પ્રેમ કેવો હશે. એટલું નહીં, હમણાં જ અમે પૂજ્ય મોરારી બાપુની જયારે કથા હતી હમણાં વ્રજ 84માં, 9 સ્થાને અલગ, રોજ એક એક દિવસ અલગ અલગ જગ્યાએ કથા, અને બરસાના જયારે કથા સાહેબ રાધાજીના ગામમાં, સત્ય ઘટનાનું તમને વાત કરું, અમે જયારે રાધાજીના દર્શન કરવા ગયા બરસાના આખા ગામમાં કોઈ દરવાજો બાકી ન હોય જ્યાં રાધે રાધે ન લખ્યું હોય. ભાઈ બરોડજી અમને બહુ વ્યવસ્થિત માણસ દર્શન કરવા લઈ જતા પરિવાર સાથે અમે હતા, એમાં એને મને અમને પૂછ્યું કહા કે હોય, અમે કીધું ગુજરાત છે, આવી ગુજરાત કીધું છે, એને મોઢું બગાડ્યું છે અમારે. ઠીક હે આયા તો ઠીક હે, દર્શન કર લો, તું મચ્છે નહીં સાહેબ, રોવા મળ્યો, તું ગુજરાત વાલે અચ્છે નહીં હો. મને પેલા સમજાણું નહીં, મને સમજાવવું જ જોઈએ, પણ ન સમજાણું પેલા બાત ક્યાં, એ તો બધા અમારા કિશન કો વાપિસ નહીં ભેજા આપને, અમારા કૃષ્ણને ગુજરાત ખાઈ ગયો એવું કેવું તો હાલે કીધું, અને આજની તારીખે હજી બરસાના રાહ જોવે છે કે આજ આવશે કાલ આવશે.